नमस्ते विद्यार्थी मित्रों, फरी एक वक्त श्री एसएम विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छू। अपने सौ विज्ञान विषय में चैप्टर नंबर 4 ऊष्मा तेना विषय चर्चा करी। त्यारे आपने जोयेलू हतुं के कोई पदार्थ ठंडो के गरम હોવાનું જે પ્રમાણભૂત માપ છે એને આપણે તાપમાન નામ આપેલું હતું, તાપમાન માપતા સાધનને થર્મોમીટર કહેલું। તેમાં આમ જોઈએ તો મૂળ બે થર્મોમીટર વિશે ચર્ચા કરી હતી, પણ ચાર થર્મોમીટર વિશે જોયેલું હતું। તેમાં પહેલી વાત હતી ક્લિનિકલ થર્મોમીટર, જેમાં શરીરનું તાપમાન માપી શકાય છે, તે 35 થી 42 ડિગ્રી સુધી માપી શકાય છે, અને શરીર આપણું જે માનવ શરીર છે તેનું સામાન્ય તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય છે। ત્યારબાદ આપણે જોયેલું હતું લેબોરેટરી થર્મોમીટર, તો એમાં -10 ડિગ્રીથી 110 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન માપી શકાય છે। તેનો ઉપયોગ આપણે પ્રયોગશાળામાં કરીએ છીએ, પણ આ બંને વચ્ચે એક ડિફરન્સ હતો। ક્લિનિકલ થર્મોમીટરને જ્યારે આપણે મોંમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે પારાનું લેવલ નીચે આવી જતું નથી। એટલે કે ધારો કે પારો 38 અંશે પહોંચ્યો હોય અને તમે એને મોઢામાંથી બહાર કાઢો છો તો પારો પછી વળી પાછો નીચે આવી જતો નથી। તમે એને મોઢામાંથી કાઢીને પણ તમે તાપમાન માપી શકો છો। તેમાં ક્લિનિકલ થર્મોમીટરમાં જો તમારે તાપમાન માપવું હોય તો તમે એને મોઢામાંથી બહાર કાઢીને પણ માપી શકાય છે, પણ લેબોરેટરી થર્મોમીટરમાં જો તમારે તાપમાન માપવું હોય તો એને આપણે બીકરમાં રાખીને જ માપવું પડે છે। જો એને બીકરમાંથી બહાર કાઢી લેવામાં આવે તો પારાનું લેવલ જ્યાં હશે એનાથી ક્યાં આવી જશે, સાવ નીચે આવી જાય છે। એટલે યાદ રાખવાનું, ક્લિનિકલ થર્મોમીટરમાં જો તમે બહાર કાઢીને તાપમાન માપશો તો એ કંઈ ફેર પડશે નહીં, પણ લેબોરેટરી થર્મોમીટરમાં શું થશે, જેવું તમે એને બહાર કાઢશો એટલે પારાનું લેવલ ક્યાં આવી જશે, નીચે આવી જશે। એટલે અહીંયા તાપમાન માપવા માટે તમે બહાર કાઢી નાખશો તો કહેશો વાંધો નથી, પણ લેબોરેટરી થર્મોમીટરમાં જ્યારે પણ તમારે તાપમાન માપવું હોય તો એને જેમાં રાખેલું છે એમાંને એમાં જ રાખીને માપવાનું રહે છે। એ આ બંને વચ્ચેનો તફાવત છે। ત્યારબાદ આપણે જોયેલું હતું ડિજિટલ થર્મોમીટર, કે ભાઈ આ પારો છે બહુ ઝેરી હોય તો એના માટે શું ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ કરી શકાય, જેમાં સીધે સીધા આપણને આંકડા દેખાડે છે। અને ત્યારબાદ આપણે વાત કરેલી હતી મહત્તમ લઘુત્તમ થર્મોમીટરની, કે આપણા આજુબાજુના હવામાનને તાપમાન માપવું હોય તો એના માટે આપણે મહત્તમ લઘુત્તમ થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ। હવે આજે આપણે એક નવો ટોપિક શીખવાના છીએ, ઉષ્માનું પ્રસરણ। બરાબર છે? હવે જો ક્યારેક ભૂલમાં ને ભૂલમાં આપણા મમ્મીએ દાળનો જે દાળ વાટકી હોય એ તપેલીમાં જ રાખી દીધું હોય અને નીચે ગેસ ચાલુ રહી ગયો હોય તો શું થાય, ધીમે 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 દાળ વાટકી કેવી થઈ જાય છે, ગરમ થઈ જાય, અને જેવી પકડીએ એવી તરત શું થઈ જાય, આપણને ગરમ લાગે છે। ચીપ્યો હોય તો ચીપ્યો પણ ગરમ લાગે છે, બરાબર ને? તો આને કહેવાય ઉષ્માનું પ્રસરણ। ઉષ્મા હતી ક્યાં, અહીંયા ગેસે હતી, પછી ધીમે ધીમે ક્યાં આવી, તપેલીમાં આવી, અને તપેલીમાંથી કેમાં આવી ગઈ, આપણો જે ચમચો ને રાખેલું હતું એટલે ધીમે 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 ગરમી ઉપર ચડવા માંડી અને ક્યાં આગળ પ્રસરણ પામી। તો આવું જ આપણે આમાં શીખવાના છે ઉષ્માનું પ્રસરણ, બરાબર છે? તો અહીંયા તમને લોકોને એક પ્રયોગ આપેલો છે, આવી રીતે બે ઈંટ લેવાની છે, અને એક
લોખંડની પટ્ટી છે કાં તો લોખંડનો સળિયો છે, કોઈ પણ તમે વસ્તુ લઈ શકો છો. પછી એના એક છેડે મીણબત્તી રાખવાની છે અને ચલો આ છે ઈંટ, લોખંડનો સળિયો અથવા તો લોખંડની પટ્ટી, તમારે જે રાખવું હોય તે રાખી શકો. મીણબત્તી અને થોડા ઘણા અંતર આપણે શું લગાડેલું છે, મીણ મૂકેલું છે અને આ શું છે, પીગળેલું મીણ. હવે શું કરવાનું છે, આપણે સૌથી પહેલા બે ઈંટ વચ્ચે પટ્ટી ભેળવી દીધેલી છે અને થોડા ઘણા અંતર આપણે શું લગાડી દીધેલા છે, મીણ લગાડી દીધેલા છે. હવે એક મીણબત્તી લઈને આપણે આ છેડે મૂકીએ છીએ. હવે ઘડીક તમે વિચારો કે શું થશે આમાં. ચલો તો હવે શું થવાનું છે, તમે મીણબત્તી ચાલુ કરી એટલે તમે મને એ કહો જોઈ કે મીણબત્તી હું આ છેડે ચાલુ કરું છું બરાબર, તો સૌથી પહેલા આ છેડો ગરમ થશે કે આ ઈંટ વાળો છેડો ગરમ થશે, તમારા મનમાં તમે જવાબ બોલી શકો છો બરાબર. ચલો હવે હું સમજાવી દઉં કે સૌથી પહેલા બે ઈંટ વચ્ચે એક લોખંડની પટ્ટી રાખેલી છે, થોડા થોડા ઘણા અંતરે આપણે મીણ લગાડેલું છે અને એક છેડે આપણે નીચે મીણબત્તી રાખીએ છીએ. હવે જ્યારે મીણબત્તીને ચાલુ કરીએ છીએ ત્યારે શું થવાનું છે, સૌથી પહેલા આ છેડો ગરમ થશે, ત્યારબાદ ધીમે 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 કરતાં કરતાં આ જે ગરમી છે એ કઈ બાજુ આવવા માંડશે, ઈંટની બાજુ આવવા માંડે છે. કેમ, કારણ કે ગરમ ક્યાંથી થઈ, અહીંયાથી થઈ, પછી ધીમે ધીમે આમ આવશે એટલે શું થવાનું, સૌથી પહેલાં જ્યારે અહીંયા આવશે ત્યારે આ મીણ પીગળશે, હજી આગળ આવશે ત્યારે આ મીણ પીગળી જશે, વળી પાછા આગળ આવશે એટલે આ મીણ પીગળશે. તો આના ઉપરથી તો સૌથી પહેલાં છેડો કયો ગરમ હતો, આ, અને આ છેડો કેવો હતો, ઠંડો હતો. તો ઉષ્માના ગરમ છેડાથી આ ઉષ્મા છે, શું છે, ઉષ્મા. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહનને ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહનને પણ કોનું વહન, ઉષ્માનું. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહનને ઉષ્મા વહન કહે છે. આની પહેલી વ્યાખ્યા, ઉષ્મા વહન. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના ઠંડા છેડા તરફના વહનને ઉષ્મા વહન કહે છે. કોને કહેવાશે કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહનને ઉષ્મા વહન કહે છે. એટલે એક પ્રકારે શું કહેવાય, ઉષ્માનું પ્રસરણ. તમને એમ પૂછાય કે ઉષ્માનું પ્રસરણ કયા છેડાથી કયા છેડા તરફ હોય, તો હંમેશા ક્યાંથી ક્યાં ગરમ થાય, ગરમ છેડાથી હંમેશા ઠંડા છેડા તરફ જઈએ છીએ. જો તમે તપેલી મૂકીએ તો સૌથી પહેલાં તળિયું ગરમ થાય, પછી ધીમે 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 ઉપર ચડે. એટલે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહનને ઉષ્માનું વહન કહે છે. હવે તમારે જો ઘરે પ્રયોગ કરવો હોય ને તો એક તમે કરી શકશો કે એક થોડું ગરમ પાણી લેવાનું, ત્યારબાદ એ પાણીની અંદર પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પછી આપણું જે પેલું પરિકર આવે ને એ પરિકર, પછી પેન, પછી એક ચમચી, આ ચાર વસ્તુ લઈ લેવાની. શું લેવાની, જો ચમચી, પછી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અથવા તો પ્લાસ્ટિકની સ્કેલ, પછી ત્યારબાદ પરિકર અને પછી છે પેન. આ ચારેય વસ્તુને તમે એકદમ ગરમ પાણીમાં મૂકજો
અને થોડા સમય પછી તમે જોશો ને તો ચમચી અને પરિકર બંને કેવા થઈ ગયા હશે, ગરમ થઈ ગયા હશે. જ્યારે પ્લાસ્ટિકની સ્કેલ કે પેન એ ગરમ થયું હશે નહીં. તો એના આધારે અહીંયા પદાર્થોના બે પ્રકાર પાડેલા છે. ઉષ્માના સુવાહક જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે, એટલે આ ચમચી અને પરિકર છે એ બંને શું કર્યું, ઉષ્માને પોતાની અંદરથી પસાર થવા દીધી, એટલા માટે જે ગરમ થશે ને. ચમચી અને પરિકરે ઉષ્માને પસાર થવાની ના પાડી નહીં, એટલા માટે શું થઈ ગયા, બંને ગરમ થઈ ગયા. તો આને કહેવાય ઉષ્માના સુવાહક. તો જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહે છે. પડી સમજણ તમને કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ, ઉષ્માના સુવાહક. જો ઉદાહરણની વાત કરીએ, ઉદાહરણ તરીકે લોખંડ, ક્યારેક તમે લોખંડની સીડી પર ચડતા હોય ને, ફૂલ ઉનાળો ચાલુ હોય તો આપણા પગ વળી જાય છે, એનો મતલબ શું થયો કે લોખંડ છે એ પોતાનામાંથી ઉષ્મા પસાર થવા દે છે, માટે શું છે, ઉષ્માના સુવાહક છે. લોખંડ, એલ્યુમિનિયમ, તમે એલ્યુમિનિયમની ડોલમાં પાણી ભરીને જાઓ ગરમ, અને પ્લાસ્ટિકની ડોલમાં પાણી ભરીને જાઓ, કઈ ડોલ તમને વધારે ગરમ લાગવાની છે, એલ્યુમિનિયમવાળી, બરાબર ને. તમારે ગરમ પાણી જોતું હોય તો તમે એલ્યુમિનિયમની ડોલમાં ભરો અને પ્લાસ્ટિકની ડોલમાં ભરો, શેમાં તમને ગરમ લાગશે પાણી, એલ્યુમિનિયમમાં. પ્લાસ્ટિકની ડોલ તમને ગરમ લાગશે નહીં, બરાબર છે. તો એલ્યુમિનિયમ અને પછી છે તાંબુ. પડી સમજણ ઉષ્માના સુવાહકોમાં કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થને ઉષ્માના સુવાહક કહેવાય છે. ઉદાહરણ તરીકે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે. હવે વાત કરવાની છે ઉષ્માના મંદવાહક અથવા તો અવાહક. ઉષ્માના મંદવાહક કયો કે પછી અવાહક કયો, બંને સરખું છે. એટલે ધારો કે તમને એક્ઝામમાં એમ પૂછે કે ઉષ્માના અવાહક વિશે લખો, તો ગભરાવાનું નહીં. મંદવાહક અને અવાહક બંને કેવા છે, સરખા જ છે. તો બસ આનું ઉલટું લખી નાખવાનું કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેને ઉષ્માના અવાહક કહે છે. ઉષ્માના અવાહક કહે છે કે એ પોતાનામાંથી ઉષ્મા પસાર ન થવા દે. અહીંયા છે ને પ્લાસ્ટિકની સ્કેલ ને પેન છે, બંને કેવા છે, પ્લાસ્ટિકના બનેલા છે, તો એ પોતાનામાંથી ઉષ્મા પસાર થવા દેશે નહીં. તો આના ઉદાહરણમાં આવશે, શું આવે છે, લાકડું અને પ્લાસ્ટિક. પડી સમજણ કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેને ઉષ્માના મંદવાહક અથવા તો ઉષ્માના અવાહક કહેવાય છે.
उदाहरण तरीके लाकड़ू, प्लास्टिक वगैरह। तो सौथी पहला आपणे उष्मा वहन विषे जोयुं के उष्माना गरम छेड़ाथी ठंडा छेड़ा तरफना वहन ने उष्मा वहन कहेवाय छे। त्यारबाद उष्माना सुवाहक विषे जोयुं के जे पदार्थ पोतानामांथी उष्मानुं वहन सरळताथी थवा दे छे तेने उष्माना सुवाहक कहेवाय। उदाहरण तरीके लोखंड, एल्युमिनियम, तांबू वगैरह। त्यारबाद उष्माना मंदवाहक अथवा तो उष्माना अवाहक, तो जे पदार्थ पोतानामांथी उष्मानुं वहन सरळताथी थवा देता नथी तेने उष्माना अवाहक कहेवाय छे। उदाहरण तरीके लाकड़ू अने प्लास्टिक वगैरह। હવે આપણે આગળ એક પ્રયોગ વિશે થોડું જોઈએ। હવે અહીંયા એક ત્રિપાઈ લીધેલી છે, એટલે કે ત્રણ પાયાવાળી એક ટીપોઈ છે, ત્યારબાદ મીણબત્તી રાખેલી છે અને ઉપર એક ફ્લાસ્ક જેવું લીધેલું છે જે પ્રયોગશાળામાં વપરાય છે અને એની અંદર આપણે ભરીએ છીએ પાણી। હવે પાણીને થોડી વાર માટે તેને ઉકળવા દેવાનું છે, પછી ત્યારબાદ શું કરવાનું છે એની અંદર પોટેશિયમ પરમેંગનેટ પોટેશિયમ પરમેંગનેટ એ અહીંયા આપણે આવે છે પ્રયોગશાળામાં, બરાબર છે? તો શું કરવાનું, સૌથી પહેલાં પાણીને ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ તેની અંદર પોટેશિયમ પરમેંગનેટ નાખવાનું છે। એટલે ધીમે ધીમે હવે શું થશે, આની અંદર પોટેશિયમ પરમેંગનેટ નાખીએ છીએ, પછી ધીમે ધીમે એ પોટેશિયમ પરમેંગનેટ પીગળીને ધીમે ધીમે ક્યાં આવે છે, ઉપરની તરફ આવે છે। તો આવું શા માટે થવાનું છે, જો તો આપણે સૌથી પહેલા શીખ્યા એ મુજબ શું થશે, સૌથી પહેલા આ તળિયાનું પાણી ગરમ થવાનું છે, બરાબર? હજી ઉપરની તો વાર છે, સૌથી પહેલા કયું પાણી ગરમ થશે, તળિયા ઉપરનું। કેમ? કારણ કે એ મીણબત્તીથી નજીક છે, એટલે સૌથી પહેલા આ પાણી છે એ ગરમ થશે। હવે ગરમ વસ્તુનો એક ગુણધર્મ છે કે જ્યારે તે ગરમ થઈ જાય ને એટલે એ ઉપર ચડવા લાગે, એટલે શું થશે, આ પાણી કેવું થઈ ગયું, ગરમ થઈ ગયું, એટલે એ કઈ બાજુ જશે, ઉપરની બાજુએ જાય। પણ હવે શું થશે, ઉપરનું પાણી તો ઠંડુ છે, નીચેનું પાણી ગરમ છે, એટલે ગરમ પાણી ક્યાં જશે, ઉપર જશે। તો પછી ઠંડુ પાણી શું કરે છે, ધીમે ધીમે નીચે આવી જશે। શું થવાનું છે, ઠંડુ પાણી નીચે, કેમ? આપણે ધારો કે આપણા બેન્ચમાં ચાર જણાની જગ્યા હોય અથવા તો ત્રણ જણાની જગ્યા હોય અને કોઈ ચોથું આવીને બેસે, તો આપણે શું કરીએ, કોઈ એક છે એ બહાર નીકળી જાય કે ભાઈ તું આવ્યો છે તો હું બહાર બેસી જાઉં। તો અહીંયા પણ શું થવાનું, ગરમ પાણી ઉપર ગયું ને તો ઠંડુ પાણી શું કહેશે કે વાંધો ને તું ઉપર આવી જા, હું ક્યાં જઈશ, નીચે જઈશ। એટલે ગરમ પાણી ઉપર જાય છે અને ઠંડુ પાણી ક્યાં આવશે, નીચે આવશે। તો ઠંડુ પાણી નીચે આવશે તો વળી પાછું એ કેવું થઈ જવાનું, મીણબત્તીના સંપર્કમાં આવ્યું એટલે ગરમ થઈ ગયું, તો વળી પાછું એ પાણી ક્યાં જશે, ઉપર જશે, વળી પાછું ઉપરનું થોડું જે ઠંડુ પાણી હશે એ વળી પાછું નીચે આવશે, એ પોતે ગરમ થશે, પછી ઉપર જશે। આવી રીતે આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે, ક્યાં સુધી, જ્યાં સુધી બધે બધું પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી શું થશે,
સૌથી પહેલાં ગરમ પાણી ઉપર ગયું, પછી ઉપરનું ઠંડુ પાણી નીચે આવે. હવે નીચે આવેલું ઠંડુ પાણી પાછું કેવું થવાનું છે? ગરમ થશે તો એ ઉપર જશે, તો વળી પાછું ઉપરનું પાણી નીચે આવશે ગરમ થવા માટે. આમ આ ક્રિયા સતત ચાલુ રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી પાત્રની અંદર રહેલું બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી એ આ પ્રક્રિયા ચાલુ રહે છે. એવું નથી કે ખાલી ઉપરનું જ પાણી નીચે આવશે, આજુબાજુના જે દીવાલ પાસેનું પણ જે પાણી હશે ને એ બધું પણ ક્યાં આવશે? તળિયે આવે છે. તો આવી રીતે આ ક્રિયા સતત ચાલુ રહે છે, માટે આ ક્રિયાને કહેવાય છે ઉષ્મા વહન. એમ પૂછે કે ઉષ્મા વહન ક્રિયા એટલે શું? તો લખવાનું કે ગરમ હવા અથવા તો ગરમ પાણી ઉપરની બાજુએ જવાની અને ઉપરનું ઠંડુ પાણી કે ઠંડી હવા નીચેની બાજુએ આવવાની ક્રિયાને ઉષ્મા વહન કહેવાય છે. તો હંમેશા ગરમ વસ્તુ જે છે એ ઠંડી વસ્તુ તરફ જાય એટલું યાદ રાખવાનું છે. અહીંયા નીચે ગરમ પાણી હતું તો એ કઈ બાજુ જાય છે? ઉપરની બાજુએ જાય છે. કેમ? કારણ કે ઉપર ઠંડુ છે એટલા માટે. તો હંમેશા નાના પહેલાં પણ આપણે વાત કરી, ઉષ્મા પ્રસરણમાં વાત કરી ને, કે હંમેશા ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે? ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય. એટલે કે નીચે ગરમ પાણી હતું તો એ ક્યાં જાય છે? ઉપર જાય છે. અને ઉપરનું ઠંડુ પાણી ક્યાં આવશે? નીચે આવશે. આમ આ ક્રિયા કેવી રહે છે? સતત ચાલુ રહે છે. હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે દરિયાઈ લહેર, ભૂ લહેર વિશે વાત કરવાની છે. એ પણ આ જ ટોપિક સાથે સંકળાયેલી છે. કયો ટોપિક? ઉષ્માનયન સાથે સંકળાયેલું છે. નમસ્તે.